મારું નામ કછટિયા અક્ષરા નાનજી ભાઈ છે. હું આજે ઝાડ ચાલે તેની વાર્તા સાંભળવીશ. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ શ્રીકન્યા શાળા શક્તિનગર છે. મારા ઘરની સામે જે એક ઝાડ છે તે ઝાડનું નામ આંબો છે. એક દિવસ મારી બહેનપણી હભિસા મને બગીચામાં મળવા કહ્યું. મેં તેને હા પાડી. પછી હું ગઈ. મારી પાછળ આંબાનું ઝાડ ચાલવા લાગ્યું અને હું અભિસા બંને જોયા થઈ ગયા. અભિસાની પાછળ પણ આંબાનું ઝાડ ચાલતું હતું. પછી મેં કીધું, અભિસા તારી પાછળ મીઠી ગંધ કેમ આવે છે? તો મેં પાછળ ફરીને જોયું તો આંબાની ગંધ આવતી હતી. હું ચાલતા ઝાડને જોયા જોતી રહી. પછી અમે દોડતા તો આંબાનું ઝાડ અને દાડમનું ઝાડ પણ અમારી સાથે દોડતા હતા. પછી અમે અભિસાના ઘરે ગયા. હું મને અને અભિસા રસોડામાં ખાવાનું બનાવ્યું છું અને અભિસા આવ્યા તો આંબાનું ઝાડ અને દાડમનું ઝાડ ખુરશી ઉપર બેઠા ત્યાં ખુરશી લૂંટી ગઈ. પછી મારા ઘરે નહ્યા. અમે મારા રૂમમાં બેઠા નહ્યા. અમે બેઠા ત્યાં બે ઝાડના પગ પડ્યા. મારો રૂમ તૂટી ગયો. અમે વિચાર્યું કે ઝાડના હકીકતમાં પગ હોય તો ચાતું કાલે